गुजरात के नर्मदा जिला के राजपिपला में कमलम पर क्षत्रिय समाज के अग्रणियों ने एकत्रित होकर भारतीय जनता पार्टी से इस्तीफा दे दिया। किसान मोर्चा और कोषाध्यक्ष समेत के कई पदों पर क्षत्रिय समाज के लोगों ने इस्तीफा देते हुए पुरुषोत्तम रूपाला का विरोध किया है। समाज का साथ देने के भागरूप क्षत्रिय समाज के भारतीय जनता पार्टी के इन पदाधिकारियों ने इस्तीफा देना ही उचित समझा है। रूपाला के खिलाफ गुजरात में रोष बढ़ता जा रहा है। इसी क्रम में क्षत्रिय समाज के राजपिपला के पदाधिकारियों ने भारतीय जनता पार्टी से इस्तीफा देकर अपना विरोध जताया है। आज कारण ये है कि जे रूपाला साहेब मानी विलास करो तो यहाँ अमरा राजपूत समाज की लागणी दुभाणी एटले अमे समाज भेगा थईने मंथन करी अने आज समाजना केवा पर अमे बधा होद्देदारोए समाजना हित में अहीं पक्ष में अमारुं हित हणातुं देखायुं छे ए हिसाबे अमे समाजना हित में समाजना केवा पर अमे आज राजीनामा आपी दीधा छे अने आगळ अमे अमारा समाज जे प्रमाणे अमने कहेशे એ પ્રમાણે અમે અમારી કાર્યગીરી કરશું। પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ દ્વારા જે રૂપાલાની જે ટિકિટને કેન્સલ કરવાની માંગ કરી હતી, પરંતુ પાર્ટીએ તેઓની માંગ નહીં સ્વીકારીને રૂપાલાને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી આપી છે। ત્યારે આજે રાજપીપળામાં નર્મદા જિલ્લાના જે ક્ષત્રિય સમાજના જે ભાજપના હોદ્દેદારો હતા તેઓએ કમલમ ખાતે જઈને પોતાના પદ પરથી રાજીનામા આપ્યા હતા। તો ખાસ કરીને આપણે જે આગેવાનો છે તેમની સાથે વાત કરીશું કે શા માટે તેઓ રાજીનામા, શું નામ છે આપનું? ઇન્દ્રસિંહ ગોહિલ। ખાસ કરીને જે પુરુષોત્તમ રૂપાલાએ જ્યારથી જે ટિપ્પણી કરી હતી, વિવાદિત ટિપ્પણી કરી હતી સમાજ વિશે, ત્યારબાદ જે સમાજનો રોષ જોવા મળી રહ્યો છે, આજે નર્મદા જિલ્લાના હોદ્દેદારોએ જે રાજીનામા આપ્યા છે, તમારો શું હોદ્દો હતો અને શા માટે રાજીનામા આપ્યા? મેં નાંદોદ તાલુકા કિસાન મોરચા મહામંત્રી હતું। મેં રાજીનામું પુરુષોત્તમ રૂપાલા જે અમારી મા અને જે બહેનો વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એની વિરુદ્ધમાં મેં રાજીનામું આપ્યું છે। ખાસ કરીને કેટલા હોદ્દેદારો આજે આજે અમે આશરે આઠથી દસ હોદ્દેદારો આપ્યું છે। સરકારે અમારી માંગણી જો સ્વીકારી હોત તો સારું રહેત, હવે સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહે। ખાસ કરીને અન્ય એક હોદ્દેદાર છે, શું નામ છે આપનું? ગોયલ જયવીરસિંહ। શું હોદ્દો હતો આપનો? મારો કોષાધ્યક્ષ હોદ્દો હતો। અને આજે શું કેટલા જણે રાજીનામું આપ્યું છે? 8-10 જણે રાજીનામું આપેલું છે। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે રૂપાલાએ જે ટિપ્પણી કરેલી છે એનું અમને અમારા સમાજને બધું જે છે એટલા માટે અમે રાજીનામું આપ્યું। ખાસ કરીને જે ભાજપના જે હોદ્દેદાર હતા ક્ષત્રિય સમાજના, તો નર્મદા જિલ્લાના જે ક્ષત્રિય સમાજના હોદ્દેદાર હતા તેઓએ રાજીનામા આપ્યા છે અને તેઓનો માંગણી છે કે જે રૂપાલાની ટિકિટ જે કેન્સલ કરવામાં નથી આવી તેના લીધે સમાજમાં રોષ છે અને આગળ જે પ્રમાણે સમાજના આગેવાનો અને હોદ્દેદારો જે પ્રમાણે રણનીતિ બનાવશે તે પ્રમાણે તે લોકો આગળ કાર્યક્રમ કરશે। જુનેદ ખત્રી, VNM TV સાથે નર્મદા।